સાથે કિરણ જાદવ ડોટ કોમ ના જિગ્નેશ મહેતા પણ જોડાઈ ચુક્યા છે. જિગ્નેશજી, સ્વાગત છે શો ઉપર. પેનિક સેલિંગનો મોડ આખા અઠવાડિયા દરમિયાન હતો નિફ્ટીની અંદર. આજના દિવસે થોડીક રિકવરી દેખાઈ, પણ છતાં ઓવર ધ વીક 12-13% નું ક્રેકડાઉન કેવી રીતે જોવું જોઈએ આને? વેલ, મને એમ લાગે છે કે આપણા માટે હાઈ વીક્સ એ એક ન્યુ નોર્મલ કન્ડિશન છે. દરેક દિવસે નિફ્ટીનું 200-300 કે ઇવન 500 પોઈન્ટ મૂવ થવું, મને એમ લાગે છે કે આ એક આપણા માટે ન્યુ નોર્મલ સેટ કરે છે. આજના દિવસમાં ખરેખર અત્યાર સુધીના વીકની મંદી જોઈ છે આપણે, પરંતુ મને એમ લાગે છે કે ઓવરઓલ આપણે આજના દિવસે જે ચાર્ટ કેન્ડલસ્ટિક ઉપર મોર્નિંગ સ્ટાર જોઈ રહ્યા છે એની ખુશી વધારે છે. ઘણા સમય પછી આજે ગ્રીન દેખાયું અને આજનું ગ્રીન ગઈકાલના લાસ્ટ ટ્રેડિંગ સેશનના હાઈની પણ ઉપર છે. સસ્ટેન્ડ બાઇંગ થ્રુઆઉટ ધ ડે આપણને જોવા મળ્યું છે. ઘણા બધા પીટાયેલા સ્ટોકમાં આપણને ખરીદી જોવા મળી છે. મને એમ લાગે છે કે એટલીસ્ટ એવું ના કહેવું જોઈએ કે આપણે લો જોઈ લીધો છે, પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે આજના દિવસે જે સાઇન મળ્યા છે એ એક ઇકોનોમી માટે સારા છે. જે પ્રાઇસ ડિસ્કવરી આપણને થઈ નથી રહી એ ક્યાંક ને ક્યાંક હવે નજીક છે એમ કહી શકાય. ભલે આપણે લો જોયો નથી, એમ કન્ફર્મ લો જોયો છે એમ કન્ફર્મ કહી શકતા નથી, પરંતુ લોથી બહુ નજીક છે એટલું ચોક્કસપણે કહી શકાશે. મને એમ લાગે છે કે આજે નિફ્ટી જે પ્રમાણે ઉપર આવ્યું છે 8744, મને એમ લાગે છે કે 8520 અહીંયા એક સપોર્ટ સ્ટ્રક્ચર છે. જ્યાં સુધી 8520 ની ઉપર નિફ્ટી રહેશે ત્યાં સુધી મને એમ લાગે છે કે આવતીકાલના એટલે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશન સોમવારે પણ ત્યાં બુલિશનેસ જોવાવી જોઈએ. નિફ્ટી બેંકમાં હું માનું છું ક્યાંક ને ક્યાંક 19760 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી એની ઉપર છે ત્યાં સુધી અહીંયા પણ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં બુલિશનેસ આવી જોઈએ. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ઇનકેસ આ લેવલ સસ્ટેઇન થતા દેખાય છે તો પણ. એ સિવાય સેક્ટોરલ મૂવ સાથે શરૂઆત કરીએ. ફાઇનાન્શિયલ્સની અંદર જે સેલ ઓફ હતું આજે દિવસ દરમિયાન અને લાસ્ટ 1.5 કલાકની અંદર થોડું ઘણું સેટલ આઉટ થતું દેખાયું, એને કેવી રીતે જોવું જોઈએ બેન્કિંગ કાઉન્ટર્સને માં? આઈ થિંક બેન્કિંગ કાઉન્ટર્સમાં શરૂઆતમાં તમે જોવા જાઓ તો ખાસી મંદી આવતી જોવા મળી અને તમે જોયું કે એક સમયે નિફ્ટી રિકવર થતું હતું પરંતુ બેંક નિફ્ટી રિકવર થતું નતું. મને એમ લાગે છે કે નિફ્ટી ફિનાન્સ પણ તમે જુઓ કે ઓવરઓલ બહુ સારા વોલ્યુમથી અહીંયા તેજી આવી છે, પણ એટલીસ્ટ સેક્ટર તરીકે ગઈકાલના ટ્રેડિંગ સેશનના હાઈની ઉપર ક્લોઝ થઈ શક્યું નથી જે નિફ્ટીમાં થઈ શક્યો છે. હું એમ માનું છું કે ઘણા બધા ફિનાન્સ કાઉન્ટરોને આ જે કરંટ માર્કેટમાં જે ડિસરપ્શન થઈ રહ્યું છે એમાં આઈ થિંક પ્રાઇસ ડિસ્કવરી હજી પણ થતી નથી અને ત્યાં અનસર્ટેનિટી થોડીક વધારે છે. મારા મતે બેન્કિંગ અને ફિનાન્શિયલ્સને હમણાં ટચ ના કરવા જોઈએ. ક્યાંક ને ક્યાંક નિફ્ટી 50ના કન્ઝમ્પશન થીમને લઈને સ્ટોક અથવા તો એવા સ્ટોક કે જે નિફ્ટીમાં સ્ટેન્ડ સ્ટીલ રહ્યા હતા ત્યાં જ ક્યાંક ને ક્યાંક પ્રાઇસ ડિસ્કવરી મોડ આવે છે અને બાઇંગ કરવું હોય તો પણ ઓવર ધ 2-3 મંથના પીરિયડમાં દરેક વીકે એક સસ્ટેન્ડ બાઇંગ કરવું જોઈએ એક સરખા ભાગમાં, એમ મારો મત બને છે. સ્પેસિફિક મૂવમેન્ટ સાથે સૌથી પહેલા તો આઈટી નેમ્સથી શરૂઆત કરીએ. આજના દિવસમાં આઉટ પરફોર્મન્સ ત્યાંથી જ આવ્યું, લગભગ 90% ઉછાળો. અને બીજું એડેડ જે આગળથી પોઝિટિવ હતું એ ખાસ કરીને 75ના જે રૂપીના વીકનિંગ આઉટના લેવલ્સ હતા એ પણ પોઝિટિવ ટર્ન આઉટ થતા દેખાયા, એના લીધે થોડોક લિફ્ટ હતો અને સપોર્ટ ત્યાંથી મળતો દેખાયો. શરૂઆત ટેકનિકલી કરીએ. જિગ્નેશજી, આઈટી નેમ્સ કેવી રીતે અપ્રોચ કરો છો તમે? આજે જે મૂવ્સ દેખાયા છે એ કેટલું સસ્ટેનેબલ દેખાય છે? ઇન કેસ યસ, લાર્જ કેપમાંથી તમને કાઉન્ટર્સ કયા પસંદ છે? વેલ, લાર્જ કેપ કરતા મને એક કાઉન્ટર અહીંયા વધારે પસંદ છે અને એ છે હેક્સાવેરનું. હેક્સાવેરનું કાઉન્ટર એટલા માટે પસંદ છે કે અહીંયાથી મને એમ લાગે છે કે એક ક્વિક સ્વિંગ બાઉન્સ અહીંયા આવે એવું લાગે છે. તમે જુઓ કે આ કાઉન્ટરે 198ના લો જોયા છે, પરંતુ સાથે 298 એક એવું લેવલ છે કે એની નીચેથી આ કાઉન્ટર પાછું પડ્યું છે. મને એમ લાગે છે કે આજની રિકવરી એક વેલકમ સાઇન છે. ગઈકાલના હાઈને કાઉન્ટર તોડે છે, એક બુલિશ એંગલ છે. આ કાઉન્ટર વધારે ને વધારે ઉપર આવવું જોઈએ 241, અહીંયા એક બાય કોલ રહેશે. મારા મતે 280-270 સુધીના ટાર્ગેટ અહીંયા બેસે છે. મારા મતે સ્ટોપ લોસ 225 નો રાખવો જોઈએ, એટલે સ્ટોપ લોસ ની સરખામણીમાં મને એમ લાગે છે કે ટાર્ગેટ ખાસો હાઈ છે. 1:3 ના આરઆર રેશિયો છે, તો હેક્સાવેર ને એક શોર્ટ ટર્મ બાઉન્સ તરીકે પ્લે કરી શકાય. જે લોકોને લોંગ ટર્મ માટે જોવું છે એ લોકો માટે મને એમ લાગે છે કે લાર્જ કેપ માંથી ઇન્ફોસિસ હજી પણ ઘણું સારું છે. ઇન્ફોસિસમાં છેલ્લા 2 દિવસની રિકવરી એવું બતાવે છે કે કાઉન્ટર નીચેથી ઉપર આવવાની કોશિશ કરે છે અને મારી દ્રષ્ટિએ ક્યાંય
ક્યાંક ને ક્યાંક અહીંયા એક સારા રે ઓફ હોપ બને છે. આ કાઉન્ટર અત્યાર સુધી જે મોંઘું લાગતું હતું કમ્પેર ટુ ધ 200 ડે સિમ્પલ મૂવિંગ એવરેજ, એની જગ્યાએ મને એમ લાગે છે કે અત્યારના સસ્તું છે, એટલે જે લોકોને બાય કરવું હોય એ લોકો એક સિસ્ટમેટિક અપ્રોચથી બાય કરી શકે, આવનાર 2-3 મહિનામાં એક સરખા ભાગમાં એવરી વીક ખરીદી કરી અને બાઇંગનો અપ્રોચ કરી શકે. ઓકે, બિલકુલ, એની પર ધ્યાન રાખશે બેંકને જે ક્રેક્સ દેખાયા હતા. જિગ્નેશજી, કેવી રીતે અપ્રોચ કરો છો? અને આપણે અગ્રીડ ડિસ્કસ કર્યા ફાઇનાન્શિયલ્સ, બટ આજે જે રિએક્શન હતું એ મેસિવ હતું. ઓફકોર્સ, મને એમ લાગે છે કે મેસિવ રિએક્શન એચડીએફસી બેંકમાં આવ્યું છે અને આજની જે મૂવ હતી મને એમ લાગે છે કે આખા વીકની એક સરપ્રાઇઝિંગ મૂવ છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ સિમિલર તમે જુઓ કે એવી મૂવ આવી છે. મને એમ લાગે છે કે ઇન ટર્મ્સ ઓફ ક્રેકિંગ ડાઉન આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં બંનેમાં સિમિલર ક્રેક જોવા મળી છે, પરંતુ એચડીએફસી બેંક એ ક્યારેય ઓવર પ્રાઇસ નથી, ક્યારે માર્કેટની સામે એને બહુ આઉટ પરફોર્મન્સ છેલ્લે છેલ્લે બતાવ્યું નહોતું જ્યારે માર્કેટ ઉપરની તરફ જતા હતા. મને લાગે છે કે મેક્સિમમ આઉટ પરફોર્મન્સ આઈસીઆઈસીઆઈ બેંકમાં બતાવ્યું હતું, એટલે જો ખરેખર અત્યારમાં કોઈ એક બેંક આ બંનેમાંથી સારી હોય એવું લાગતું હોય તો મને એમ લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંક છે. ક્યાંક ને ક્યાંક અહીંયા 300 અને 290 પાસે એટલું બધું પ્રાઇસ એક્યુમ્યુલેશન થયેલું છે, એટલું બધું વોલ્યુમ પ્રોફાઇલિંગ થયું છે કે લાગતું નથી કે વેરી શોર્ટલી આ લેવલ તૂટી શકે. એચડીએફસી બેંકમાં મેક્સિમમ વોલ્યુમ પ્રોફાઇલિંગના લેવલ તૂટી ગયા છે. મને એમ લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંક બેટર લાગી રહી છે. ચાર્ટ હંમેશા કંઈક સસ્પિશન દેખતું હોય છે. મને એમ લાગે છે કે એચડીએફસી બેંક કરતાં આઈસીઆઈસીઆઈ બેંકને જો લોંગ ટર્મ માટે ખરીદવી હોય તો વધારે સારી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક પ્રાઇસ રેન્જ નીચેની તરફનો 290-280 બહુ જ મોટો બેઝ છે અને વેરી શોર્ટલી એકદમ આઈસીઆઈસીઆઈ બેંક તોડવાના મૂળમાં નહીં હોય. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ફોકસ કરતા રહીશું. બીજી એક સ્પેસ જેની પર આપણે વોચઆઉટ કરી રહ્યા હતા, સ્પેશિયલી જે સપોર્ટ કરવાનું ટ્રાય કરી રહી હતી, એ એફએમસીજી સ્પેસ હતી. એફએમસીજી નેમ્સમાં એચયુએલ પર નજર કરો, 11-11.5% ઉછાળો, એ સિવાય બીજા નામ પર પણ નજર કરી લો. આઈટીસી ઇનફેક્ટ ખાસું અંડરપરફોર્મર રહ્યો બી છે. આઈટીસીનો કાઉન્ટર આપણે ખાસા ઓછી વખત આટલા મોટા ગેઇન્સ જોયા છે આઈટીસી જેવા નેમ્સની અંદર. જિગ્નેશજી, કેવી રીતે અપ્રોચ કરો છો? વેલ, આઈટીસી કાઉન્ટર ઓવરઓલ જોવા જઈએ તો એને હંમેશા માર્કેટને અધરવે રિએક્ટ કરેલું છે અને જ્યારે પણ માર્કેટ ઉપર ચાલતું ત્યારે આઈટીસી સમહાઉ નીચે ને નીચે ચાલતો હતો. આજની મૂવ સારી એટલા માટે છે કે આટલું બધું વોલ્યુમ આ વીકમાં જે જોવા મળ્યું છે ક્યારેય જોવા મળ્યું નથી. મને એમ લાગે છે કે આજની મૂવ એક એવું બતાવે છે કે શોર્ટ ટર્મ સપોર્ટ આઈટીસીએ શોધી લીધો છે, માર્કેટની બોટમ શોધવાની બાકી છે, પરંતુ લાગે છે કે આઈટીસીમાં જે છેલ્લા 2 દિવસની મૂવ છે એટલી બધી ફેન્ટાસ્ટિક છે કે જે એવું બતાવે છે કે 13 માર્ચના દિવસે જ્યારે માર્કેટે લોવર સર્કિટ જોઈ હતી ત્યારનો લો 134 ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટરનો લો છે. અહીંયાથી આ કાઉન્ટર ઉપરની તરફ જશે. મને એમ લાગે છે કે બીજા બધા કાઉન્ટર કરતા જો ખરેખર સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય અને ટ્રેડિંગ કોલ લેવો હોય તો આઈટીસી ઇઝ મચ બેટર વિથ અ કરંટ પ્રાઇસ 176 પ્રાઇસ છે. સ્ટોપ લોસ થોડા નીચેના રાખવા પડશે 169ના. ઉપરની તરફ મને એમ લાગે છે કે આ કાઉન્ટર 196-200 ના લેવલ વેરી શોર્ટલી સર કરી શકે.